નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર જે આઈબીપીએસ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક અને ઓફિસરની જે પરીક્ષાના ફોર્મ મિત્રો જાહેર કરવામાં આવેલા છે તે તે ફોમને તમે ઓનલાઈન કઈ રીતે ભરી શકો તે મિત્રો લાઈવ આપણે આ વિડીયોમાં મા માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે તમને આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો આ ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે આઈબીપીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે આઈબીપીએસ ડોટ ઇન એ તમે ગૂગલની અંદર ટાઈપ કરશો એટલે તમે વિડીયોમાં જોઈ શકશો એ રીતે ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે એ ઓફિશિયલ વેબસાઇટની અંદર તમને અલગ અલગ જે એનિમેશન સાથેની જે સ્લાઇડ આપે છે બે છે ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઈન ફોર સી આર બરાબર એ જે પહેલા નંબરની પોસ્ટ છે તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ચાર પરીક્ષાની જે તાર એટલે કે જે પરીક્ષાના ફોર્મ છે તે તમે ત્યાંથી ભરી શકશો આપણે જે પરીક્ષાના ફોર્મ ભરવાના છે તે પહેલા નંબરની જે જાહેરાત છે બરાબર ક્લાર્કની તેના વિશેની ભરવાની નીચેની જે પોસ્ટ આપેલી છે તે સ્કેલ વન ઓફિસરની છે પહેલાં નંબરની પોસ્ટમાં ક્લિક કરશો એટલે આ રીતે તમને અલગ અલગ ડેટ્સ તમને જોવા મળશે કે જેમાં તમને લખેલું છે કે ભાઈ એપ્લિકેશનની એપ્લાય તમે ક્યારેક કરી શકો છો એની છેલ્લી તારીખ કઈ છે આ એપ્લિકેશનની ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને ફી માટેની કઈ છે બાજુમાં તમને ઓલરેડી કેન્ડિડેટનું લોગિન આપેલું છે પણ તેમાં ક્લિક કરવાનું નથી પણ ઉપર તમે જોઈ શકો છો ક્લિક હિયર ટુ ન્યુ રજીસ્ટ્રેશન તેની ઉપર તમારે સૌ પ્રથમ ક્લિક કરવાનું રહેશે અને જો ઓલરેડી રજીસ્ટર કરેલું હોય તો તમારે નીચેનીથી નીચેથી ડિટેલ ભરીને તમારે લોગિન કરવાનું રહેશે તો તમે ન્યૂ રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમે જોઈ શકશો તેમાં તમારું બરાબર ફર્સ્ટ નેમ પછી કન્ફર્મેશન ફસ્ટ નેમ મિડલ નેમ પછી કન્ફર્મેશન મિડલ નેમ લાસ્ટ નેમ આ રીતનું આ રીતે જેટલી પણ માહિતી તમને આપેલી છે તે માહિતી સાચી ફિલઅપ કરીને નીચે આપેલા સિક્યુરિટી કોડ નાખીને તમારે સેવ અને નેક્સ્ટ ઉપર બટન ઉપર ક્લિક કરશો અને આમાં જે તમને જે ઓપ્શન આવે તેમાં ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે સેવ અને નેક્સ્ટ આપી ગયા બાદ ઓકે બીજા સ્ટેપની અંદર ફોટો અને સિગ્નેચર ફોટો મિત્રો અપલોડ કરવાનો છે બરાબર જેમાં તમે ચૂઝ પહેલાં તો ફોટો છે એમાં તમે ચૂઝ ફાઇલ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે જે પણ મોબાઈલની અંદર ફોટો હોય અથવા તમારી પાસે લેપટોપમાં હોય ત્યાંથી તમે સિલેક્ટ કરી શકો છો નીચે પણ તમને ઓપ્શન આપેલો છે ચૂઝ ફાઇલ સિગ્નેચર બરાબર એમાં પણ તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો હવે બાજુમાં તમને ઓપ્શન આપેલો છે કે ભાઈ બરાબર જો તમે જાણતા ન હોય કે ફોટો કેટલી સાઇઝનો અપલોડ કરવો તો તેના માટે એક ઓપ્શન આપેલો છે બરાબર તમે તેમાં ક્લિક કરીને બધી જ ડિટેલ ફોટો અને સિગ્નેચરની જે બધી ડિટેલ છે તે બધે બધી ડિટેલ તમે મિત્રો વાંચી શકો છો કેટલી સાઇઝનો રાખવાનો છે બધી માહિતી તમને આની અંદર આપેલી છે ત્યાર પછી સિલેક્શન થઈ ગયા બાદ તમે ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછીના સ્ટેફની અંદર ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સની મિત્રો વાત કરવામાં આવેલી છે તો સૌપ્રથમ મિત્રો છે બેઝિક ડિટેલ કે જેની અંદર તમારે જે પણ ઉમેદવાર હશે જે પણ વ્યક્તિ ફોર્મ ભરે છે તે કઈ કેટેગરીની અંદર આવે છે તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે જનરલ ઈડબલ્યુ એસ એસ સી ઓબીસી કે એસટી ત્યાર પછી નીચે તમને અલગ અલગ મિત્રો પ્રશ્ન પૂછેલા છે જે પણ ઉમેદવાર છે જેને જે પણ પ્રશ્ન લાગુ પડતો હોય તેમાં તમારે યસ અને નો બે ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન ત્યાં સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો ખૂબ જ અગત્યની ડિટેલ તો કે નેશનાલિટી એની અંદર આપણે ઇન્ડિયન સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી તમે કયા રાજ્યની અંદર ફોર્મ ભરવા માગો છો કઈ જગ્યાએ જોબ કરવા માગો છો જે રાજ્યમાં તમે ભરશો તે સિલેક્ટ કરવાનું રહેશે ધારો કે ગુજરાત તો ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી કઈ કયા સેન્ટરમાં તમે એક્ઝામ આપવા માગો છો તો કે જે પણ જિલ્લો હોય તે સિલેક્ટ કરી લેજો ને પછી મેઇન્સ એક્ઝામ માટે જે પણ સ્થળ હોય તે પણ તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી આવે છે પર્સનલ ડિટેલની અંદર તો સૌ જે પર્સનલ ડિટેલ તમને આપેલી છે તો પર્સનલ ડિટેલની અંદર તમારે પહેલાં ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે બરાબર એક્ઝામ્પલ તરીકે જે પણ ડેટ હોય તમારી તે ત્યાં સિલેક્ટ કરવાની રહેશે ઓકે ત્યાર પછી મિત્રો આપેલું છે જેન્ડર મેરિટલ સ્ટેટસ અને ત્યાર પછી એડ્રેસ આપેલું છે પરમનન્ટ એડ્રેસ અને પેમેન્ટ એડ્રેસ બરાબર એમાં તમારે જે પણ એડ્રેસ હોય તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે એડ્રેસ સિલેક્ટ થઈ ગયા બાદ નીચે એક ઓપ્શન છે બરાબર કે ચૂઝ ધ એડ્રેસ ફોર જીએસટી બરાબર એની અંદર તમને જે પણ સિલેક્ટ જમારું જે પણ લાગતું હોય તે તમારે સિલેક્ટ કરીને નીચે આપેલા જે તમે જોઈ શકો છો આઠસો પચાસ રૂપિયા અમાઉન્ટ છે મિત્રો પરીક્ષાના ફોર્મના ત્યાર પછી આ બધું એકવાર ચેક કરી ગયા બાદ તમે નીચે આપેલા સેવોને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે બાકીની જે આગળની જે પ્રોસેસ છે તે તમને અહીંયા જોવામાં આવશે ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમે આ રીતનું કંઈક જોઈ શકશો જેની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જે તમારું તમે જે પણ એજ્યુકેશનમાં ડિગ્રી પૂરી કરેલી છે તેની ડિટેલ તમારે અહીં નાખવાની રહેશે સૌપ્રથમ પ્રથમ એક્ઝામ પાસ્ટ બરાબર એમાં ડિગ્રી સબ્જેક્ટ અથવા સ્ટ્રીમ તો તમે જે પણ સાયન્સ કોમર્સ આર્ટ જે પણ તમે સ્ટ્રીમની અંદર ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે તે સિલેક્ટ કર કરશો ત્યાર પછી ડેટ ઓફ પાસિંગ કઈ કયા વર્ કયા મહિના કયા વર્ષે પાસ કર્યું તે સિલેક્ટ કરશો કેટલા ટકા આવેલા છે અને ક્લાસ કયો છે ફર્સ્ટ ક્લાસ છે સેકન્ડ ક્લાસ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે જો તમારી પાસે કોઈ વધારે ડિગ્રી હોય તો નીચે પણ તમે એડ કરી શકો છો ત્યાર પછી જો તમને કોમ્પ્યુટર આવડતું હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને કોમ્પ્યુટરની અંદર શું શું આવડે છે તે પણ તમારે લખવાનું છે એક્ઝામ્પલ તરીકે એમએસ ઓફિસ ટાઈપિંગ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી નીચે તમને એક્સપિરિયન્સનો ઓપ્શન આપેલો છે જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો તમારે માહિતી એડ કરવાની છે ન હોય બરાબર તો તમારે રિમૂવ કરીને તમારે જવાનું રહેશે ત્યાર પછી નીચે જશો એટલે તમને અલગ અલગ લેંગ્વેજ મિત્રો આપેલી છે કે તમે કઈ લેંગ્વેજ જાણો છો કઈ લેંગ્વેજ તમને આવડે છે જે પણ તમને આવડતું હોય તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આગળની ડિટેલ શું છે તે તમને ત્યાં જોવા મળશે ત્યાર પછી ઓપ્શન આપેલું છે નેમ ઓફ બેંક તમે મિત્રો જે પણ સૌથી પહેલાં બેંકમાં જોબ કરવા માંગતા હોય તે પહેલાં સૌ પ્રથમ સિલેક્ટ કરવાનું રહેશે એક્ઝામ્પલ તરીકે તમે ગ્રામીણ બેંક ઓફ બરોડામાં જોબ કરવા માગો છો તો પહેલાં સિલેક્ટ તે કરશો એટલે બાજુના બોક્સમાં પહેલાં નંબરની બેંક આવશે અને પછી બીજા નંબરની તમે બરાબર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એટલે બીજા ઓપ્શનમાં તમને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક આવશે ત્યાર પછી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે જે પણ ડિટેલ ફિલઅપ કરેલી છે તે એકવાર તમારે ચેક કરવાનું રહેશે અને તમારો ફોટાની નીચે મિત્રો એક ઓપ્શન આવશે તે ઓપ્શન તમારે માર્ક કરવાનો રહેશે ઓપ્શન ટીકમાર્ક થઈ ગયા બાદ નીચે તમે જશો એટલે તમારી જે પણ બધી ડિટેલ છે તમારું એડ્રેસ શું છે બરાબર તે બધી ડિટેલ તમને નીચે જોવા મળશે ત્યારબાદ તમે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર જે પણ ડિગ્રી નાખેલી છે તે તમને જોવા મળશે ત્યાર પછી તમે જે બેન્ક સિલેક્ટ કરેલી છે અને તમે જે પણ લેંગ્વેજ સિલેક્ટ કરેલી છે તમને જે રેડી કરતા આવડે છે લખતા આવડે છે તે ત્યાં તમને બધી માહિતી તમને જોવા મળશે ત્યાર પછી તમે નીચે તરફ જશો એટલે તમને એક ઓપ્શન આપવામાં આવશે કે જ્યાં તમારે આ એગ્રી ઉપર મિત્રો માર્ક કરવાનું રહેશે ત્યાર પછી પાછો સિક્યુરિટી કોડ તમને જે પણ દેખાય છે તમારી ફોર્મની અંદર તે તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી તમારે જે તમારી સહી કરેલી છે એની નીચે તમારે આઈ કન્ફર્મ એની ઉપર પાછું માર્ક કરવાનું રહેશે બરાબર આ બધી ડિટેલ થઈ ગયા બાદ તમારે ફિનિશ એટલે કે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે નીચે જે પણ વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે તમને પાછું વેબ પેજ ઓપન થશે અને આની અંદર તમારે ઓકે મિત્રો આપવાનું રહેશે એટલે તમારી બધી પ્રોસેસ કમ્પ્લીટ થાય છે આ સ્ટેપની અંદર તમારા જમણા હાથની જે અંગૂઠો છે મિત્રો તેની એક છાપ પાડવાની રહેશે જે તમારું જે કોરું પેજ આવે તેની ઉપર તમે પાડીને તમે સ્ક્રીનશોટ એનો પાડશો એ તમારે અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી તમારે નીચે મિત્રો તમે જોઈ શકો છો બરાબર સ્કેનિંગ ડોક્યુમેન્ટનું કઈ રીતે કરવાનું છે બરાબર જમણા હાથના અંગૂઠાને કઈ રીતે સેન્ડ કરવાનો છે અને હેન્ડ રિટર્ન જે ડિક્લેરેશન છે તે તમારે કઈ રીતે લખવાનું છે હવે ડિક્લેરેશન શું છે તેના વિશે તમને માહિતી આપું બરાબર તેના પહેલાં તમે જોઈ લો કે કઈ રીતે સાઇઝની અંદર અપલોડ કરવાની છે તમારું જે થમ્બિલ થંબ આવશે તે વીસથી પચાસ કેબીનો ફોટો આવશે બરાબર અને બાકીનું જે ડિક્લેરેશનનો જે ફોટો છે બરાબર તે તમારો સાઇઝ આવશે પચાસ કેબીથી સો કેબી સુધીની તે સાઇઝ એની અંદર અપલોડ કરવાની રહેશે અને આઠસોથી ચારસો પિક્સેલનો ફોટો મિત્રો અપલોડ કરવાનો છે તો હવે આપણે માહિતી મેળવીએ કે ડિકલેરેશનને કઈ રીતે અપલોડ કરી શકશો તો મિત્રો આઈબીપીએસ આરઆરબીની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની અંદર સત્તરમાં નંબરના પેજ ઉપર એક મિત્રો લખેલું છે કે ડિક્લેરેશનને તમે તમારા સિગ્નેચર એટલે કે તમારા નામ સાથે કઈ રીતે તમે અપલોડ કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો ચાર નંબરનો મુદ્દો તમે જોઈ શકો છો કે આઈ પછી ખાલી જગ્યા લખેલું છે જ્યાં તમારે તમારું નામ લખવાનું છે અને પછી બાકીની જે બે લાઈન લખેલી છે અને છેલ્લે લખેલું છે એન્ડ વેન રિક્વાયર્ડ અહીંયા સુધીનું તમારે તમારે કોરું પેજ એટલે કે બ્લેન્ક જે પેજ હશે તેમાં તમારે બ્લેક અથવા બ્લૂ પ્લેનથી લખવાનું રહેશે ત્યાર પછી એનો તમારે સ્ક્રીનશોટ પાડવાનો રહેશે અને આ રીતે તમે જોઈ શકો છો આઈ પછી તમારું આખું નામ આવશે અને પછી બાકીની જે બે લાઈન હતી તે તમારે લખીને આ રીતે મિત્રો તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટો અને તમારો જે થમ્સ છે તે અપલોડ થઈ ગયા બાદ તમને મિત્રો આ રીતનું કંઈક તમે જોઈ શકશો બરાબર તેમાં તમે લેફ્ટ અંગૂઠાનો જે પણ તમારો ફોટો છે તે અને ત્યાર પછી નીચે ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ તમારું ડિક્લેરેશન અપલોડ કરેલું છે તે બંને ત્યાંથી તમે જોઈ શકશો ને ઓકે ઉપર ક્લિક કરશો અને પછી તમે પાછું સિક્યુરિટી મિત્રો કોડ આવશે સિક્યુરિટી કોડ નાખી ગયા બાદ ફરી પાછું તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ફાઇનલ સ્ટેપ છે મિત્રો પેમેન્ટનું બરાબર પેમેન્ટ તમારે કઈ રીતે કરશો તે પણ આપણે માહિતી મેળવીએ ત્યાર પછી આગળના સ્ટેપની અંદર નેક્સ્ટ આપ્યા બાદ તમારો જે પેમેન્ટ છે મિત્રો તે આઠસો પચાસ રૂપિયાનું અને તે પણ ઓનલાઈન આપવાનું રહેશે પેમેન્ટ ઓનલાઈન આપવા માટે ફરી પાછો તમારે સિક્યુરિટી કોડ એડ કરવો પડશે જે તમને જે પણ કોડ આપેલો તે તમે એડ કરશો અને ફરી પાછું કોડ નાખ્યા બાદ નેક્સ્ટ બટન ઉપર સબમિટ કરશો એટલે તમને પાછું મિત્રો અલગ અલગ પેમેન્ટનું ઓપ્શન આપવામાં આવશે આ પ્રમાણે તમે જોઈ શકો છો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય પછી ઇન્ટરનેટ બેન્કિંગ હોય કે પછી યુપીઆઈ હોય બરાબર ત્યાંથી તમે આઠસો પચાસ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અત્યારે ધારો કે મારી પાસે હું યુપીઆઈથી મિત્રો પેમેન્ટ કરું છું તો સૌ પ્રથમ તમારે એન્ટર યોર વીપીએ એની અંદર તમારે જે પણ યુપીઆઈ આઈડી છે ગૂગલ પેની હોય ફોનપેની હોય કે પેટીએમની હોય તમે કોઈ પણ યુપીઆઈ આઈડી ત્યાં નાખી શકો છો અને પછી તમારે નીચે આપેલો ઓપ્શન છે મેક પેમેન્ટ આ પેમેન્ટ ઉપર તમે ક્લિક કરીને તમારું જે આઠસો પચાસ રૂપિયાનું જે પેમેન્ટ છે તમે જે યુ યુપીઆઈડી નાખેલી છે તેમાં મિત્રો એક મેસેજ આવશે અને તેમાં તમારે મેસેજનો પે કરીને તમારો જે પણ પેમેન્ટ છે તે તમારે પ્રોસેસ કરવાનો રહેશે પેમેન્ટ આપી ગયા બાદ તમે આપેલી મેલ આઈડી ઉપર કન્ફર્મેશન મેલ આવશે જે આ રીતનું કંઈક જોવા મળશે બસ તો આથી ખૂબ જ અગત્યની માહિતી કઈ રીતે પરીક્ષાનું ફોર્મ ભરવું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રને પણ વિડીયો શેર કરજો જેને કારણે તેને પણ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ન પડે થેન્ક યુ ફોર વોચિંગ